નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને ગુજરાતની અંદર હાલ છેલ્લા 5-6 દિવસથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, સાળંગપુર હનુમાન મંદિરને લઈને. આ હનુમાન મંદિરની કિંગ ઓફ હનુમાનની જે પ્રતિમા છે મહાગાય, તેની નીચે જે ભીંતચિત્રો છે, આ ભીંતચિત્રોમાં આ જે સ્વામિનારાયણનો સંતો છે તેને હનુમાનજી પ્રણામ કરતા હોય તેવા ચિત્રોને લઈને ભારે ઉહાપો થઈ રહ્યો છે. ગુજરાતમાં સાધુ સમાજ અને સ્વામિનારાયણના સ્વામીઓ સામસામે આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. છેલ્લા 6 દિવસથી જોરદાર વિરોધ થઈ રહ્યો છે સ્વામીઓ ઉપર. તમામ સાધુ સંતો છે તે આક્રમક છે, અને હવે આ મામલો છે તે સુલઝવાને બદલે વધુ ઉલઝ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે સાધુ સંતો સાથે આ સ્વામિનારાયણના સંતોની બેઠક, સ્વામીઓની બેઠક થઈ હતી, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે 2 દિવસમાં આ ભીંત ચિત્રો છે તેનો ઉકેલ થઈ જશે. રાત્રિના સમયે સ્વામિનારાયણ, આ જે હનુમાન મંદિર છે સાળંગપુર, ત્યાં પ્રેસ કોન્ફરન્સ હતી, એમાં જાણવા મળ્યું કે હજુ ત્યાં ને ત્યાં મામલો ઠેર પડ્યો છે, પરંતુ હવે આમાં સરકારે મધ્યસ્થી કરી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે સીએમના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ છે, જેમાં પ્રફુલ્લભાઈ પાને, આ સિવાય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આ બેઠકની અંદર છે. સ્વામિનારાયણના જે સંતો સ્વામીઓ છે, સાધુ સંતો છે, એ ત્યાં પણ આ બેઠકની અંદર છે, અને હવે આ બેઠક અતિ મહત્વની માનવામાં આવી રહી છે. થોડી વારમાં એ બેઠક બાદ શાયદ જાહેરાત થઈ શકે છે એક સુખદ સમાધાનની, એક સુખદ અંતની, પરંતુ અત્યારે બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં આખા ગુજરાતની નજર છે. કારણ કે જે પ્રમાણે છેલ્લા 6 દિવસથી હનુમાનજીને લઈને, હનુમાનજીના જે ચિત્રો જે ચિતરવામાં આવ્યા છે જેને લઈને ગુજરાતમાં ખૂબ રોષ છે, બીજી તરફ સ્વામિનારાયણના જે સ્વામીઓ છે તેનો જે બફાટ હતો જેને લઈને જનતામાં ભારે આક્રોશ છે, અને સ્વામીઓ પોતાની મનમાની કરતા હોય તેવા અનેક સવાલો ઉઠા હતા, પરંતુ હવે બંને બાજુથી વિરોધ થયા છે, ભારે બફાટ થયા છે, અને હવે 8-10 મુદ્દાઓને લઈને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ છે, જેમાં શાયદ કોઠારી સ્વામી પણ છે, વડતાલના સ્વામી છે, સરદારના સ્વામિનારાયણ મંદિરના સ્વામી છે, તો આ તમામ સ્વામીઓ છે અને શકે છે, તો આ તમામની બેઠક થશે અને ટૂંક સમયમાં જાહેર થશે કે સીએમના અધ્યક્ષ સ્થાને, ગૃહમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જ્યારે સરકારે મધ્યસ્થી કરી છે ત્યારે સુખદ અંત આવે છે કે કેમ, તે હવે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. કારણ કે સીધો જ આ મંદિરને લઈને જે કંઈ પણ સ્ટેટમેન્ટ હશે, અપડેટ હશે, તે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. ધન્યવાદ દોસ્તો, આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.